સવારે સાત વાગે આણંદ જવાની છે. અર્ચના ચંદ્રકાંત અને નૈનાની ડોટરને મળવા માટે બાયપાસ પેલી બાજુ નીકળી જાવ, આગળ ચોકડી આવે ને ત્યાંથી સીધું જતું આવે, આગળ મોટું ગોળ મારેલું આવશે કોલેજ, આણંદ મેડિકલ કોલેજ. બરાબર, ચલો કેમેરા જેવું પડતો. Staying here at the senior castel, since he got promoted as being an NRI, yeah? So it looks nicer. And the back side ma che te apna darwan sahab che mera chokriyon ni kaaji kare se barabar ke bas stick re jo bata par aa chokriyon ni to chale aa 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 yeah, it's good, it's coming there still. I think still picture se lavya kare thoda bahut, then it will move to the regular acha ne avamogati. અને ધીસ ઇઝ અ હોસ્ટેલ, નામ શું છે હોસ્ટેલનું?
Come on, you speak up. I don't know the name of this. You know the name of the hostel either? Just call. There's a girls' hostel. There's a Mickey Mouse in somebody's room. All right, and this is the end of the campus, right? Yeah, this is the very end. Yeah. There is the junior hostel. No. Yeah. Hostel again, at the end. Done. અને આ જુનિયર મેડિકલ હોસ્ટેલ છે અને આ અર્ચનાની હોસ્ટેલ છે. પેલી મેટ્રોન ને સિસ્ટર બધી જઈ રહી છે ને આ નર્સિસ હોસ્ટેલ છે. મેડિકલ કોલેજ છે. હોસ્પિટલનો એન્ટ્રન્સ છે. આણંદ હોસ્પિટલનો મેડિકલ કોલેજનો આ એની જમવાની કેફેટેરિયા છે. નયા હોસ્પિટલનો બિલ્ડિંગ છે. હા, હવે હવે આ હોસ્પિટલ એન્ટ્રન્સ છે. કૃષ્ણ હોસ્પિટલ મોટી છે. હા, મૂર્તિ છે ભગવાનની. બરાબર. એનો બીજો ભાગ છે આ બાજુનો. અતુલભાઈ ત્યાં આવ્યા છે અને આણંદની જો બાજુમાં છે. પાણી નહીં ચાલુ કરે હમણાં. હા, ક્યારે કરશે? સ્ટોપિંગ ઇફેક્ટ. હા, આમ શું આઝાદ મુરાદ એ મોકે ભરી ગયો ને પણ. ધીસ ઇઝ અવર એક્ટર આઝાદ મુરાદ. આઝાદ મુરાદ અહીંયા સવારનો નાસ્તો થઈ રહ્યો છે. આજે ધીસ ઇઝ જાન્યુઆરી 18. વી આર લિવિંગ ફ્રોમ અમદાવાદ. વાસદ કામ આવી ગયું છે. આ વાસદ પુલ જઈ રહ્યો છે અને આ વાસદ પેલા જૂના બંગલા સાથે અહીંયા પિકનિક કરવા આવતા હતા. આ બાજુ પિકનિક જાય છે. પેલી બાજુ વાસદની નદી છે. આવી ગયો છે.
आसानी नदी आई गई छे नदी छे मेडिकल कॉलेज में पिकनिक करवा होता था नजीक आ डिवाइडर हाईवे आ गयो छे શરૂ થઈ ગયું છે આ ગામનું નાકું આવી ગયું છે મેઇન નાકું મંજુસર ક્લિનિક મંજુસર ક્લિનિક ચાલે છે ડાક્ટર પરેશ શર્મા છે ચાલો હા હા બરાબર છે હા એન્ટ્રન્સ કેવો છે એનો મંદિરનો જા 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 હા જા જા મુકુટરામ મહારાજ હા લાવ બરાબર હા બરાબર તોરણના આલોક મંદિરમાં ભજન ચાલવાનું છે અખંડ ભજનની તૈયારી થઈ રહી છે આ બરાબર તોરણ બરાબર લટકાવ્યા છે ચાલો પછી આ મુકરામ જોરમાં બોલજો જોરમાં બોલજો દાદા જોરમાં બોલજો હા દાદાજી બરાબર વિજયશંકર મહારાજ નું કટ આઉટ છે હા ઉભા ઉપર હા
મુકટરામ મહારાજજી ના બીજા દીકરા દલસુખરામજી મહારાજ અને એમનો ફોટો છે. આ સચી એમને બહુ સચી ડાયરેક્ટ મહારાજજી નો છે. બાજુમાં રંગ અદ્વૈતાનંદ મોટા શિષ્ય છે અને નર્મદા કિનારે એમનો આશ્રમ છે. અમારા ગુરુ મહારાજ ના બહુ મોટા આ બધા ગિરજાશંકર મહારાજ ના બે પુસ્ત છે, ગિરજાશંકર મહારાજ ના છે. અમારા ગુરુ મહારાજ કહેતા લાડી વાડી અને ગાડી વાળા છે. એટલે આ ગુપ્તેશ્વર ભગવાન છે, એનો તમે અંદર ત્યાં નીચે બેસીને લઈ શકશો. પાડી લીધો હવે લિંગ ક્યાં છે? નીકળેલો કોઈ ભક્ત પછી ગુરુ મહારાજ અહીંયા મંગાવી દીધું. ગુપ્તેશ્વર મહાદેવ અહીંયા રોજ નું કેટલાય લિંગન દૂધ છેડે છે. બરાબર છે. આજે હવે આપણે આ લઈ મહેન્દ્રભાઈ છે, ગિરજાશંકર મહારાજ નો આજે જન્મદિવસ છે, તો એનો અભિષેક થાય છે. બરાબર છે. મૂર્તિ પર આજે અભિષેક થાય છે. મહેન્દ્રભાઈ બી આવવાના છે, પછી આવવાના છે. આપણા આ ગુરુ મહારાજ નું મેઇન સિંહાસન છે, એમાં મુગટરામ મહારાજ ની જે મૂર્તિ છે અને દાદીરામ મહારાજ ની મૂર્તિ છે. ગિરજાશંકર મહારાજ ની મૂર્તિ ત્યાં છે, પણ અહીંયા અત્યારે અભિષેક માં છે.
आप फोटो पड़े ना छः सेकंड में राज्य पड़े धीरे धीरे बाकी पड़े गया ચાંદીની પાટુ આ તેમના પગલા છે આ માતાજી નો ફોટો છે આ ગાયત્રી માતા પાદુકા છે આ ચાંદીની પાદુકાઓ છે સ્ફટિક લિંગ છે વિષ્ણુ ભગવાન નું કૃષ્ણ ભગવાન છે આ બધા યંત્રો છે અને દાદીરામ મહારાજજી નો ફોટો છે અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીદેવી ગણપતિ વિષ્ણુ ભગવાન અને એ છે ગણપતિ આપણે પેલા ઝાડના પાંદ ઉપર જોયેલા છે આ શંકર ભગવાન ને પાર્વતીજી છે અને ગાય સાથે એમની મૂર્તિ ચાંદી ની મૂર્તિ છે શંકર ભગવાન ને પાર્વતી શંકર ભગવાન છે શંકર ભગવાન ને પાર્વતીજી ગાય સાથે ની મૂર્તિ ચાંદી ની મૂર્તિ છે ગિરજાશંકર મહારાજ નો છે અને ગુપ્તેશ્વર ભગવાન નો ફોટો છે ગિરજાશંકર મહારાજ ફોટો છે અને એમની નીચે છે તે ગુપ્તેશ્વર ગુપ્તેશ્વર આ ગિરજાશંકર મહારાજ નો ફોટો છે અને ગિરજાશંકર મહારાજે અહીંયા બેસીને એમણે સાધના કરેલી અને વર્ષો સુધી આ પણ બીજો આ ફોટોની ફ્રેમ છે તે ઘણા વર્ષો પહેલા મુંબઈમાં બનાવડાયેલી કાર્પેન્ટરે જાતે બનાવી કાર્વિંગ વાળી ફ્રેમ છે એમની પાદુકા આ એમની પાદુકા છે અને બાજુમાં દાદીરામ મહારાજ અને દલસુખરામ મહારાજના ફોટા છે આ બે ફોટા છે હા આ દાદીરામ રામ બોલો હા હા બોલો હા એ તો આપણે નીચે ના બોલો દાદીરામ આ બાજુનો છે એ દલસુખરામ હા 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 આઈએ હા આ દલસુખરામ હા દલસુખરામ વાળા છે ચાલે પછી આવશે બાજુ આવશે પછી આવો બોલતા રહો સાહેબ આ પણ ગિરજાશંકર મહારાજનો ફોટો છે 5 વર્ષ પહેલા યજ્ઞ વખતે આ સ્પેશિયલી મુંબઈથી પેઇન્ટ કરીને આ ફોટો લાવવામાં આવ્યો હતો અને દાદીરામ મહારાજનો કટઆઉટ છે અને યજ્ઞ વખત ગઈ સાલ યજ્ઞ વખતે આ સ્પેશિયલી આ બે કટઆઉટ બનાવવામાં આવ્યા હતા હા અને ત્યાર પછી યજ્ઞમાંથી પછી અહીંયા લાવવામાં આવ્યા છે
દાદાજીરામ મહારાજનો કટઆઉટ છે. દેવ થઈ ગયા તેના પહેલા 2 વર્ષ પહેલા લીધેલો આ ફોટો છે. આ ગિરજાશંકર મહારાજનો ફોટો છે, તેમના વાડીમાં તેમના સંન્યાસીના આવેશનો ફોટો. આ પૂજ્ય મુગટરામ મહારાજનો તેમની માના ખોળામાં બેઠેલા તેનો ફોટો છે. આ દલસુખરામ દાદાનો તેમની યુવાની અવસ્થામાં તે પાડેલો ફોટો છે. આ ઘણો જૂનો ફોટો છે. આ ગિરજાશંકર મહારાજ, મુગટરામ મહારાજ અને દાદીરામ મહારાજના આ 3 ફોટા છે. આ કમળાવાના રૂમમાં આ ફોટા છે અને લીલાવતીમાં બી બેઠે છે તે જગાના ફોટા. આ બી કમળાબાનો ફોટો છે, બનાવેલો છે અને તેમની બાજુમાં દેખા છે. આ લીલાવતી મામીના બેસવાના રૂમમાં આ જેઠા કાકાનો ફોટો છે. Thank you.
સચિના મામા હા અને આ સચિના મામી અમે ખાવા બેઠા છે સચિના મામી પછી આગળ સચિના માસી અને આ ભારતી આવે આપ નામ શું નામ શું તારું ભૂલી ગયો પાછું પ્રસંગ પ્રસંગ હા જમણ થઈ રહ્યો છે અહીંયા તારું નામ પણ બોલ નીતુ તમારું નામ હા નિલેશ મહારાજ ક્યાં ગયા હા મહારાજ લાઈન લાઈટ લાઈટમાં લાઈટમાં આવે ત્યારે બાર બસ અને આ મારા જે રસોઈ બારવાના એમ છે ને આ બાજુ લાઈક સામે હવે બરાબર આવે છે પાછળ જતા આવે છે પાછળ પછી પેલા
એક્ટર જોવા ને પછી લાઈટ માં બરાબર સજીવ એટલે કે કહેવાનું છે હા મહારાજ છે રસોઈ થઈ રહી છે બધી બરાબર હા જોરદાર જોરદાર રસોઈ થઈ રહી છે વિષ્ણુ મહારાજ છે હા વિષ્ણુ મહારાજ છે હા દેખાય આવે છે આ દાળ બાળ બરાબર કમ્પ્લીટ થઈ ગયું છે વળી વળી તમારે તમે બરાબર તમારો પાણી લેવાનો છે બધાનો બધી બહુ મદદ કરી છે કેમ હમ જો આવી ગયો ને તારો બોલો તમે બોલો તમારે છે બોલો સચીભાઈ હા હા બરાબર છે તમારું નામ ને આપો પછી ઓળખાણ નૈનાબેન ઓકે એક મહિનો નૈનાબેન વિવેક બરાબર છે જો પાણી બરાબર આવે છે જો તમે આવી ગયો છો બોલો 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 સચી બોલો બાબુ બેબી બધા તારો મજામાં હશે મને ફોન કરજે બરાબર અને અહિયાં ધૂન સારી રીતે થાય છે ગુરુ મહારાજ ની કૃપા થી બધી શાંતિ છે અને તમે શાંતિ થી રહેજો ને મને તમે લખજો તમે કશું કહ્યું નહીં ને પછી સીધું રાખો બરાબર દરરોજ પૂજા કરવા થાય છે એન્ટ્રન્સ છે સચીભાઈ આવશે પાછા સારું થયું તમારા કુટુંબ ના એક આદમી બરાબર છે બરાબર છે આ લાઈટ ઓછી પડે તમારા પર શું ના હરીશભાઈ સચીભાઈ ખાસ મેસેજ એટલો કે તમારા કુટુંબ માંથી એક જણા આવ્યા છે તમારા જે એક શ્રી મળીને ઘણો આનંદ તમારા કુટુંબ નો એક વ્યક્તિ આવા પર લાઈફ માં લાઈફ માં બરાબર તેથી ઘણો આનંદ બરાબર છે તમારું નામ બોલો પેલા નામ શારદાબેન બરાબર સચિન શું કેવું છે બોલો બોલો સચિન એમ કેવાનું કે બેન તું લગ્ન માં કેમ રૂપેશ ના લગ્ન માં ના આવી બીજું કે તું આ ધૂન માં આવી જા અને અમારા મને 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 મોકલાવી આપ્યો છે એના બદલે
અંતિમ સમય વખત નો ફોટો મંદિર ની બાજુ નો હા પેલું કયું છે માતાજી નું મંદિર છે દેરાવાળી ની ખડકી અને પછી આ માધા બાવરાજી નું મંદિર અને આ પેલો એન્ટ્રન્સ અમને જવાનું પ્રતાપગંજ બરોડા બોલો પછી કેટલી એમ બોલો પછી આ બાજુ જુઓ આ બાજુ જુઓ આ જો આ પિક્ચર પડી ગયો આ તો પિક્ચર આવી ગયું દેખાય છે ને કોઈ બદલાઈ જશે જરાક પાછું આપજો કેટલા થયા અને ખાસ બધામાં ઇન્ટરેસ્ટ લે છે હજી અમેરિકા પણ આવવું છે પાછું જ એકવાર જઈ આવો પાછા આ ક્લિન્ટન છે ત્યાં સુધીમાં હા ક્લિન્ટન છે તો પેલા જઈ આવવું પડે ને ચાલો ચાલો હવે તમે આવી જાઓ તમે બે સાથે બધા નામ સાથે કહેજો પાછું તમારું ઓળખાણ આપજો પાછી કેમેરામાં બોલો મારું નામ મીરાબેન દેસાઈ બરાબર અમારા અતુલભાઈ જમાઈ છે બરાબર મારી દીકરીનું નામ તોરલ એમની સાથે એમને લગ્ન થયા છે બરાબર આઈ ગોટ ટુ ગ્રેન્ડ ચિલ્ડ્રન વન આઈ ગોટ વન સન હિઝ નેમ ઇઝ ડોક્ટર મલ્હાર એન્ડ હિઝ વાઇફ નેમ ઇઝ પંકિતા આઈ એમ સ્ટેઇંગ એટ નૌસારી કર્ણ છે ઉપર આ ફોટામાં કર્ણ ને એ બે આ બાજુ આ જમાઈ બેઠા છે જમાઈ ખાસ અતુલભાઈ શાહ રાજેન્દ્ર રાણા ચાલે ચાલો ગંભીર શાહ બોલો શું કરો છો કેમ છો ફાઇન તબિયત સરસ છે સહ કુટુંબ સાથે બેઠા છે આ બધું આ બધું આ બધું આવે આ વિડીયો છે આ કેમેરા બોલો બરાબર છે બધાની તબિયત સેમ જ છે કેમ વ્યવસ્થિત છે ને એમાં કશું નહીં બરાબર છે કે અમે તેલ પણ નાખતા હતા પછી વાર નહીં થાય તેલ પણ નાખવાનું નહીં એટલે બરાબર છે સરસ શું કરે છે તું શું મજા નહીં ભણવામાં ભણવામાં શું કરે છે હા બરાબર એકમાં છે બરાબર છે ઉપર જુઓ ગંભીરભાઈ આમ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ ઓફ અ ટ્રક વેઇટિંગ ઇઝ અબાઉટ 4 માઇલ્સ સો ફાર વી નો
about 8 kilometers. We still don't know what the accident side. We are going the other side of our road. People started without unofficially, and now it become official after they stopped everybody, police. બરાબર ચોક્કસ મળીશું. સ્માઈલ કરો બરાબર. એક મિનિટ એક બરાબર સ્માઈલ કરજો એમ. ગુડ. હા જો કેમેરામાં ફોટો આવી જાય તરત જ. અચ્છા બરાબર. એટલે તમારે એ પ્રમાણે જેટલા પછી કરવા હોય એ પ્રમાણે. બેન આપણે માલતીબેન નર્સિંગ હોમમાં બેઠા છે. કાંતિભાઈ નથી આ રોટરી ક્લબમાં ગયા છે કેમ? બોલો, તમે બોલો કે હું બોલું એના કરતા. કેમ બોલો, કેમ છો? શું બોલો બોલો, બોલતા રહો, આવી જશે. ખાસ લતાબેન એ જ આપો. જીગર માસ્ટર્સ કરે છે. આ કેમેરા બધું જ આવી જાય, કેમેરો વિડીયો ફોટાને પડી જાય, પછી ઇન્ટરનેટમાં આવી જાય, એટલે મોકલાવું નહીં પડે તમને. બધું જ આવી જાય. ડિજિટલ. બોલો બોલો, હંસાબેન છો? 25 વર્ષથી છો બરાબર ને? હા બરાબર. કામકાજ કરો છો? હું કેસ બરાબર કરો છો ને? હા હા બરાબર. હા તે ખબર છે એટલે કામ. લાવ જો મોટા તમારું. હા તરત જ આવી જાય પૂરા બધા. કિલોમીટર આવી જાય બરાબર છે. એ આ યુનિક છે કે પહેલી વખત જૈન દેરાસરની આજુબાજુમાં એક બાજુ શિવા ટેમ્પલ છે અને બીજી બાજુમાં ધાબા અથવા છે તે શિવ ટેમ્પલ છે. આ ત્રણ મંદિર સાથે છે. જનરલી જૈન દેરાસરો એકલા જ હોય છે. આજુબાજુ હિન્દુ મંદિરો નથી હોતા બરાબર છે. આ જૈન દેરાસરની સાથે જ આ હિન્દુ મંદિરોમાં આવેલું છે. સુરતથી 20 કિલોમીટર દૂર છે. સરસ છે, જોવા જેવું છે. બાજુમાં છે તે આ શિવાનું ટેમ્પલ છે. This is Samanda Swami temple. And this is શું કહ્યા કૃષ્ણ ભગવાન? કૃષ્ણ યોગેશ્વર કૃષ્ણનું મંદિર છે. Right on the freeway, National Highway 8. ફોટા ફોટા હાથે કમ્પ્લીટ થઈ જાય. Now we are in the Ankleshwar, Bharuch area. લાલાજી ગાડી ચલાવી રહ્યો છે. લતા હારું મૂવી લીધી છે કે કેવી ગાડી ચાલે છે. હોર્ન બોર્ન મારે છે પણ હવે ટુ લાઈન થઈ ગઈ છે એટલે હવે ઊંધી રીત સમજતો નથી. અંકલેશ્વર આવી ગયું છે. સુંદરલાલ સાથે છે. બા સાથે છે બેઠેલા. રંગ અવધૂતમાં જવાના છે.
અને હર્ષા ને પવિત્ર કરવાની છે આપણે. હર્ષા બેન પવિત્ર કરવા છે આપણે. ભરાયેલી છે બરાબર. તમારો પરમ દિવસે ટ્રાફિક જામ થયો તેજી ચાલુ લાગે છે. સામે ભરૂચ શહેર છે બરાબર ને. અંકલેશ્વર છોડી દીધું છે. પછી બધે જેવું થાય હવે આજકાલ. નર્મદા નદી નો પુલ ચાલો. નર્મદા શિવલિંગ છે. પછી ચોકડી પછી ચોકડી પછી ચોકડી પછી ચોકડી પછી ત્રણ રસ્તા પડે છે તે ત્યાં રાજ્ય લે સારી ગુજરાત. પાછાપુરા ગામ ગામ માટે લખું છું એટલે નારેશ્વરની એન્ટ્રન્સ આવી ગઈ. 0 માઇલ નારેશ્વર 1 માઇલ એન્ટ્રન્સ ટુ રંગ અવધૂત. આપણે જવાનું ભાઈ ધીરુભાઈ મહેતાને પુસ્તક ભંડારમાં મળી આવ્યો છું. નારેશ આ ધર્મશાળા છે અથવા મંદિરની સામેની જગ્યા છે. ચાલો ચાલો આ પ્રાર્થના ખંડ છે. આ એન્ટ્રન્સ છે. બરાબર છે. દત્ત મંદિર છે.
હાલમાં વાસુદેવ કુટીર છે. ચાલો શાંત કોઈ જ પોતાની પ્રત્યક્ષ હાજરી આજે પણ છે એવી પ્રતિતિ અહીંયા ભક્તોને ક્યારેક ક્યારેક થતી હોય છે. જે પાણીનો કુંજો છે એ પાણીના કુંજામાં ક્યારેક વીકલી ક્યાંક ગમે ત્યાં દિવસો પાણી ઘટી જતું હોય છે. જે બેડ છે સામે એ બેડ પર બાપજી આપણે માણસ સૂતા હોય એવી રીતે ચાદર અસ્તવ્યસ્ત થઈ જાય એ રીતની ક્યારેક થઈ જાય છે. રોજ છાપું મૂકવામાં આવે તો છાપું ક્યારેક ઉલટું પુલટું થઈ જાય. અને અહીંયા સ્થાનમાં જ્યારે જે કંઈ બી પ્રસંગ કરવાનો હોય તો રંગવદુ મહારાજ પોતે અહીંયા હયાત છે એવી એક પ્રતિતિ કરીને અહીંયાથી આજ્ઞા લેવામાં આવે છે. એ શાંતિની કુંજ બેસતા વાગશે. એટલે એ પ્રતિથી આજે એમની પાદુકા જે છે બોક્સમાં એ રોજ સવારે અર્લી મોર્નિંગમાં 5 વાગે પાદુકા બહાર કાઢવા, 5 થી 7 સુધી પાદુકા બહાર રાખવામાં આવે છે ભક્તોના દર્શન માટે બાપજી છે એવી ભાવના સહિત. અને હરદ્વારમાં બાપજીનો દેહ વિલય થઈ ગયો તો હરદ્વારમાં જ્યાં રેલવે સ્ટેશન હરદ્વાર કદાચ ગયા હોય તો રેલવે સ્ટેશનની પાસે જ આ રીતનું સ્ટેચ્યુ છે. ને હરદ્વાર દર્શન માટે બાપજી નીકળેલા ત્યારે બાપજીને આ સ્ટેચ્યુ પાસે જ્યારે પસાર થયા ને ત્યારે એમને ખૂબ ગમી ગયેલું. અને જે ઘોડાગાડી બગીમાં બેઠેલા એ બગીમાં એવું કર્યું કે તમે થોડી વાર ઊભા રહો મને દર્શન કરેલું. આ સ્ટેચ્યુ પાસે બેસીને એમણે ઊભા રહેલા અને પછીથી કહ્યું કે ખૂબ સુંદર છે, ત્યાં આવે તને એક સલામ, જાય તને 100 સલામ, ન આવે તને 1000 સલામ. એટલે જે જન્મે એને 100 સલામ, મૃત્યુ પામે એને 100 સલામ. અને બિલકુલ કોઈ પણ યોનિમાં જન્મ ના, મનુષ્ય યોનિમાં નહીં પણ કોઈ પણ યોનિમાં જન્મ ન થાય એવી વ્યક્તિને 1000 સલામ. પણ નહીં કે મારે સમય આવો કે ન આવો તે વાત. Thank you.
કઈ પુટ્ટા લઈને આવી રહ્યો છે લાલાજી, અને આ ખાસ આ કેળાની વાડી છે અને સામે નર્મદા નદી દેખાઈ રહી છે. અહીંયા નર્મદા નદી નો કિનારો છે, નર્મદા સ્નાન કરી રહ્યા છે. This is a Rangavdut Nauka.